વાત હવે વરસાદની કરીએ. છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ રહ્યો છે, વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના જે આંકડા પ્રાપ્ત થયા, 77 તાલુકામાં રાજ્યમાં વરસાદ નોંધાયો છે. પ્રાંતિજમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. રાજકોટના લોધિકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો મેઘરાજાની મહેરબાની 77 તાલુકા પર રહી. તલોદમાં 2 ઇંચ વરસાદ, ભુજ નખત્રાણામાં પણ વરસાદી માહોલ રહ્યો. વલસાડના વાપીમાં 0.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં પણ 0.25 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 0.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે. વલસાડના કપરાડામાં 0.25 ઇંચ વરસાદ, તલોદમાં પણ વરસાદી માહોલ, રાજકોટના લોધિકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો. આ સાથે ભુજ નખત્રાણામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છેલ્લા 24 કલાકથી. વલસાડના વાપીમાં 0.25 ઇંચ વરસાદ, જેના કારણે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે. સુરત શહેરમાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં પણ મેઘરાજાની મહેર વરસી. આ તરફ ડાંગના આહવાની વાત કરીએ, અહીં પણ છેલ્લા 24 કલાકમાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે તલોદમાં 2 ઇંચ વરસાદ, રાજકોટના લોધિકામાં 1.25 ઇંચ વરસાદ, ડાંગના વઘઈમાં 1.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો. જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે તે અનુસાર દ્રોલ કાલાવડમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો. તો આ તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો છે. 77 તાલુકા એવા રાજ્યના કે જ્યાં વરસાદ વરસ્યો. અત્યાર સુધીની વાત કરીએ, સિઝનનો અત્યાર સુધી રાજ્યમાં 23.40% વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધી 30.57% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છની વાત કરીએ, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 26.87% વરસાદ વરસ્યો છે. તો છેલ્લા 77 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23.40% વરસાદ, સૌરાષ્ટ્રમાં 30.57% વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. કચ્છમાં સિઝનનો 26.87% વરસાદ નોંધાયો. અત્યાર સુધી મેઘરાજાએ જમાવટ સૌરાષ્ટ્રમાં કરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ 27% જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. 16.32% જ વરસાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો નોંધાયો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 30.57% વરસાદ વરસી ચૂક્યો છે. અને ત્યારબાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 26-27% જેટલો વરસાદ અત્યાર સુધી સિઝનનો વરસી ચૂક્યો છે. વાત હવે સાબરકાંઠાની કરીએ. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખાસ કરીને સલાલ, દલપુર, બાકલપુરમાં પણ ઓછા વત્તા અંશે વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા પ્રાંતિજ પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો. તો સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં અને ખાસ કરીને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે. વત્તા ઓછા અંશે વરસાદી માહોલ રહ્યો, જેના કારણે વીજ પુરવઠા પર પણ અસર પડી છે. ખાસ કરીને સલાલ, દરપુર, બાકલપુરમાં પણ વરસાદી માહોલ રહ્યો. વરસાદ પડતા પ્રાંતિજ પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોના ઘર જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેમના ઘરમાં પાણી ઘૂસ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ઘર વખરીને નુકસાન થયું, વીજ પુરવઠો નહોતો, જેના કારણે રાત પણ તેમણે અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો. પ્રાંતિજ ગામના દ્રશ્યો, વરસાદ પડતા જ વીજળીની સમસ્યા ઉદ્ભવી છે. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ જિલ્લાના લોધિકા પર મહેરબાન થયા મેઘરાજા. લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્દ્રદેવે કૃપા વરસાવી. ખીરસરા, વાજડી, રાતૈયામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો બાલસર અને વાગુદર સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો. ખીરસરામાં રણમલજી મહાદેવડી નદીનો રિવરફ્રન્ટ 2 કાંઠે જોવા મળ્યો. તો રાજકોટ જિલ્લાના લોધિકા પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો. લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો. ઇન્દ્રદેવે અહીં કૃપા વરસાવી, જેના કારણે થોડા એવા વિરામ બાદ વરસાદી માહોલ રહેતા લોકોને પણ રાહત થઈ.
વરસાદ તે શું વરસ્યો, ધોવાઈ ગયો કોઝવે. દ્રશ્યો આપને બતાવીશું તાપી જિલ્લાના ઘાણી ગામના. પહેલા વરસાદમાં જ ઘાણી ગામનો કોઝવે બંને બાજુથી ધોવાઈ ગયો, જેને લઈ 5 કરતાં વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા. કોઝવે ધોવાઈ જતા 10 કિલોમીટરનો ફેરો ફરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. આપ દ્રશ્યો જુઓ. આ કોઝવે, હજુ ચોમાસાની શરૂઆતનો આ વરસાદ અને આ પહેલા એવા વરસાદમાં જ કોઝવે ધોવાઈ જતા લોકોને ફેરો પડી રહ્યો છે. દ્રશ્યો તાપી જિલ્લાના ઘાણી ગામના છે. ઘાણી ગામનો કોઝવે બંને બાજુથી ધોવાઈ ગયો છે, જેને લઈ 5 કરતાં વધારે ગામના લોકો કે જેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઝવે ધોવાઈ જતા 10 કિલોમીટરનો ફેરો ફરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા.